नमस्ते बाळको, जय श्री कृष्ण, गुड मॉर्निंग। अरविंद जीवाभाई प्राथमिक शाळा द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आपनुं हार्दिक स्वागत छे। बाळको, आजे टीचर तमने सरस बाळ वार्ता कहेशे। वार्तानुं नाम छे उंदर सात पूछडी वाळो। एक उंदरडी हती, तेने एक नानुं बच्चुं हतुं उंदरनुं। ए उंदरने केटली पूछडी हती? सात पूछडी हती। एने तेनुं बच्चुं बहु ज वाळुं हतुं। पछी बच्चू तो धीमे धीमे मोटू थयुं। तमारी जेम तमे पण मोटा थया ने नानामांथी, एम मोटू थयुं। पछी एनी मम्मी एने शाळाए भणवा मूक्यों कि बेटा हवे तू मोटो थयो एटले तारे शाळाए भणवा जवानुं। पछी तो उंदर सरस तैयार थईने शाळाए भणवा गयो। अने तो जेवो शाळाए भणवा गयो तो बधा बाळको तो हसीने एने खीजावा लाग्या। ઉંદર સાત પૂછડી વાળો, ઉંદર સાત પૂછડી વાળો। પછી એ તો રોતા રોતા ઘરે ગયો અને એની મમ્મીને કહેવા લાગ્યો, મમ્મી મમ્મી, મને બધા બાળકો ખીજવે છે ઉંદર સાત પૂછડી વાળો, હવે હું મારી એક પૂછડી કપાવી નાખીશ। તો ચાલીએ મમ્મી કે સારું। તો પછી એ તો વાળંદની જોડે ગયો અને વાળંદને કે મારી એક પૂછડી તમે કાપી નાખો। તો પછી વાળંદે તો એની એક પૂછડી કાપી નાખી। એક પૂછડી કાપી નાખી એટલે છ પૂછડી થઈ ગઈ। પછી એ તો બીજા દિવસે ફરીથી શાળાએ ગયો છ પૂછડી લઈને। તો પછી બધા બાળકો એને તો ફરીથી ખીજાવા લાગ્યા હસી હસીને, ઉંદર છ પૂછડી વાળો, ઉંદર છ પૂછડી વાળો। તે તો ફરીથી પાછો રોવા લાગ્યો અને રોતા રોતા ઘરે ગયો અને એની મમ્મીને કહેવા લાગ્યો કે મને તો બધા બાળકો ખીજાવે છે ઉંદર છ પૂછડીવાળો, તો ફરીથી મારી પૂછડી હવે કપાવી નાખીશ। તો એ તો પછી ફરીથી બીજા દિવસે વાળંદ જોડે ગયો અને એક ફરીથી પૂછડી કપાવી નાખી। તો આમ કરતાં કરતાં છમાંથી પાંચ, પાંચમાંથી ચાર, એમ કરતાં કરતાં ઉંદરે બધી પૂછડી કપાવા લાગ્યો, કારણ કે બાળકો રોજે રોજ ખીજવતા હતા। પછી તો સાત પૂછડી હતી અને ધીમે ધીમે કપાવતા કપાવતા ઉંદરને એક પૂછડી થઈ ગઈ। પછી એક પૂછડીવાળો ઉંદર શાળાએ ગયો તો બાળકો ફરીથી એને ખીજાવા લાગ્યા, ઉંદર એક પૂછડીવાળો, ઉંદર એક પૂછડીવાળો। પાછા ફરીથી બધા બાળકો ચીડાવા લાગ્યા અને એ તો રોવા લાગ્યો અને પછી રોતા રોતા ઘરે ગયો, ઘરે ના ગયો, સીધો એ તો વાળંદની જોડે ગયો। એની મમ્મીને પૂછ્યું પણ નહીં, મમ્મીને કહેવું ના પડે, તો મમ્મીને કીધા વગર એ તો સીધો વાળંદની જોડે પહોંચીને એની જે એક પૂછડી હતી ને એ એક પૂછડી પણ એને કપાવી નાખી અને પછી અરીસામાં ઊભા ઊભા જોવા લાગ્યો। પછી તો એને એમ થયું કે હાસ, હવે મને કોઈ છોકરા ખીજાશે નહીં કે તારે એક પૂછડી છે, તારે સાત પૂછડી છે, મારી તો બધી પૂછડી કપાઈ ગઈ। પછી તો ખુશ થઈ ગયો અને પછી બીજા દિવસે શાળાએ જવા તૈયાર થઈ ગયો અને જેવો શાળાએ ગયો તો બધા બાળકો તેને વધારે ખીજાવા લાગ્યા, ઉંદર બાળો, ઉંદર બાળો। તો પછી તો ફરીથી મમ્મી જોડે રોવા માંડ્યો અને મમ્મીને કહેવા માંડ્યો કે મમ્મી મમ્મી, મને બધા બાળકો ખીજવે છે ઉંદર બાળો, ઉંદર બાળો। એની મમ્મી કે બેટા, તે તારી જે એક પૂછડી હતી એ એક પૂછડી શું કરવા કપાવી? આપણા ઉંદરોને તો એક પૂછડી હોય, દરેક ઉંદરને એક પૂછડી હોય છે ને, તો આપણા ઉંદરને તો એક પૂછડી હોય જ, તો તારે તારી એક પૂછડી શું કરવા કપાવી નાખી? તે તારી એ પૂછડી રાખી હોત તો? પછી તો એની મમ્મીને કહેવા લાગ્યું કે ના મમ્મી, હવે તું ગમે તેમ કરીને મારી એક પૂછડી મને લગાવી આપ, મારે આ રીતે બાળું નથી રહેવું। પછી એની મમ્મી કે સારું, જા, તે તારી જે એક પૂછડી છેલ્લી કપાવી હતી તે રાખી છે કે? હા, તો કે તું લઈ આવ। પછી તો એની મમ્મી જોડે જેની એક પૂછડી હતી એ લઈ આવ્યો અને મમ્મીએ ગમે તેમ કરીને એને સેટ કરી આપ્યું। પછી એની મમ્મીએ એને કીધું કે જો બેટા,
હવે તું શાળાએ જઈશ તો બાળકો તો તને ખીજવશે જ, પણ તું મારી એક વાત કાયમ માટે યાદ રાખજે જિંદગીભર, કે તું શાળાએ જાય અને તને બધા બાળકો ખીજાવે તો તારે ખીજાવાનું નહીં, તારે જરાય પણ પરેશાન થવાનું નહીં, ઊંટાનું તારે તો હસવાનું. હા 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 હા, અમારી ઉંદરને તો કેક પૂછડી હોય જ, તું આ રીતે હસીશ આ રીતે બોલીશ તો તને કોઈ ખીજાવશે નહીં. અને આપણે શાળાએ ભણવા માટે જઈએ છીએ તો આપણે ધ્યાન દઈને ટીચર જે શીખવાડે તે ભણવાનું, એમાં ધ્યાન આપવાનું, આ બધું જે ખીજાવે એમાં ધ્યાન આપવાનું નહીં. તો પછી એ તો મમ્મીની વાત ધ્યાનથી સાંભળી અને એ તો પછી શાળાએ ગયો. જેવો શાળાએ ગયો પાછા બાળકો ચીડાવા લાગ્યા, બધા બાળકો ચીડાવા લાગ્યા, પણ એને તેની મમ્મીની વાત યાદ આવી કે આપણે ખીજાવાનું નહીં, ધ્યાનથી ભણવાનું. એ તો કશું જ બોલ્યા વગર ક્લાસની અંદર ગયો અને ટીચર જે શીખવાડતા હતા તે ધ્યાનથી એને બધું સાંભળ્યું અને ભણવા લાગ્યું. પછી તો રોજે રોજ ઉંદર ચીડાતો નહોતો અને ધ્યાનથી ભણતો હતો, એ જોઈને બીજા બાળકોએ એને ખીજાવાનું બંધ કરી દીધું અને ધીમે ધીમે એને બીજા બાળકો જોડે મિત્રતા થઈ ગઈ અને સારું ભણીને ઉંદરને તો સારા માર્ક્સ આવ્યા, એને નંબર આવ્યો ભણવામાં સારો. તો બાળકો, આપણને પણ આ વાર્તાઓ પરથી શીખવા મળે છે કે કોઈ આપણને ગમે એટલું ખીજાવે કે પરેશાન કરે, આપણે એમાં ધ્યાન આપવાનું નહીં, આપણે જે સારું કાર્ય કરતા હોઈએ એ કાર્ય આપણે કરે જવાનું. ટાટા, જય શ્રી કૃષ્ણ.